હાર્દિક પટેલ પૂંછ કમિશન સામે હાજર થયો. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બનેલી ઘટનાના પુરાવા રજૂ કર્યા. પૂંછ કમિશને હાર્દિક પટેલને નોટિસ આપી છે. હાર્દિક સહિત ચાર પાટીદાર આગેવાનોને પૂંછ કમિશને નોટિસ પાઠવી છે. કેતન પટેલ અને ચિરાગ પટેલ 21 સપ્ટેમ્બરે હાજર રહેશે. તો પૂંછ કમિશનની સામે હાર્દિક પટેલ હાજર થયો છે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બનેલી ઘટનાના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હેતલ પારેખ આપણી સાથે જોડાયા છે. જે હેતલ, જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે ઘટના બની હતી તેમાં પૂંછ કમિશન સામે હાર્દિક હાજર થયો છે. કમિશન દ્વારા 25 ઓગસ્ટ 2015ના રોજ જે ઘટનાક્રમ સર્જાયો હતો તેના પરિપ્રેક્ષમાં હાર્દિકને જવાબ રજૂ કરવા માટે નોટિસ મોકલી હતી અને તે અંતર્ગત 16 તારીખે તેને હાજર થવાનો હતો અને જવાબ લખાવવાનો હતો. જો કે 16 તારીખે તેને સમય માંગ્યો હતો કાયદાકીય નિષ્ણાતોની સલાહ લેવા માટે અને એ પછી જે મુદત આપી હતી એ આજની મુદત હતી. એ અંતર્ગત આજે પૂંછ કમિશન સમક્ષ હાર્દિક પટેલ હાજર થયો છે. ચોક્કસ એવું કહી શકાય કે પાટીદાર નેતાઓ જે લોકો 25 ઓગસ્ટની સભામાં હાજર હતા અને જે ઘટનાક્રમ સર્જાયો એ ઘટનાક્રમના પરિપ્રેક્ષમાં આ આખી વાત છે. આજે હાર્દિક પટેલ પોતે જે એની પાસેના જે પુરાવા છે એ પુરાવા અને લેખિતમાં પોતાનો જવાબ પૂંછ કમિશન સમક્ષ હાજર રજૂ કરશે. ચોક્કસ એવું કહી શકાય કે અન્ય જે 3 પાટીદાર યુવા નેતાઓ છે તેઓને 21 સપ્ટેમ્બરે પણ પૂંછ કમિશન સમક્ષ પોતાનો જવાબ રજૂ કરાવવા માટે બોલવામાં આવ્યા છે. જી જી આભાર હેતલ, સમગ્ર જાણકારી આપવામાં.